नमस्कार मनसुख भाई, सुवाग्या। મારા વાલા, આ મહામારીમાં ભગવાન તમારા પરિવારની તમારી સુરક્ષા રાખેલી અંતઃકરણથી પ્રાર્થના માટે જ ફોન કર્યો છે। જેમ ડોક્ટર પોલીસની સેવા છે, મીડિયાની પણ આ સમય એક સેવા છે। જી મનસુખભાઈ, અને તમે ખાસ કરીને કેવું છે ત્યાં આપણા બધા પરિવારને ગામમાં આજુબાજુ તમે સતત જાગૃત કરતા હોય? બધા પારે છે, બધા લોકડાઉનનો અમલ કર્યો છે અને દરરોજ એક નવો ગોવિંદ લખો એના ઉપરનો વિડીયો અને એક આપણી સંસ્કૃતિ નિર્માણનો વિડીયો આજે આરએસએસ ઉપર છે। તમને યોગ્ય લાગે તમે તમારી ચેનલમાં મૂકજો મારા વાળા। ભલે મનસુખભાઈ, અને આપ અત્યારે ક્યાં ગામમાં રોકાયેલા છો? રાજકોટ જ ઘરે। રાજકોટ તો અગાઉ સુધી કીધું, મારી દીકરીને જમીન તેડાવી લીધા, લોકડાઉન આવશે તમે આવતા રહીએ, બરોડાથી આવતા રહીએ, આ તેનું લોકડાઉન। જી, હવે મોટા સિટીમાં અત્યારે ખાસ કરીને મનસુખભાઈ અમદાવાદ વડોદરામાં વધુ કેસ છે, રાજકોટ ને કાઠિયાવાડ ને આપણે જે છે કચ્છમાં એ ઓછા કેસ છે। તો ખાસ કરીને શું અપીલ કરશો અત્યારે તમે જે છે આશાપુરા ન્યૂઝ સાથે હું તમારી વાત જે છે લોકો સુધી પહોંચાડવા માંગુ છું? મનસુખભાઈ સુવાગિયા એક ગૌરક્ષક અને જળ બચાવ માટેનું જે એક જાણીતું નામ, મનસુખભાઈ શું અપીલ કરશો આ કેસ જે છે વધારે ન થાય અને 21 દિવસનો સમય જે છે પસાર થઈ ગયો છે અને 14 તારીખ સુધી હજુ આપણે શાંતિથી રહેવાનું છે, શું અપીલ કરશો? જયમંતભાઈ, આમાં અગાઉ પણ મેં વિડીયો પહેલો જ દિવસે મેં જાહેર કરેલો લોકડાઉન ના કે એની વાત કરું તો આ રોગ એમ કે સંપર્ક થી ફેલાય છે। પહેલામાં પેલું તો કે કોઈ પણ કારણસર સંપર્ક માણસે ના કરવો જોઈએ। આપણી વશિષ્ઠ નીતિમાં લખેલું છે કે મોટા માણસ, સાધુ, રાજા, વિદ્વાન, આચાર્ય એનાથી 3 ગજ સ્થાનની વ્યક્તિએ દૂર રહેવું, એટલે ઈ એની પાછળ પણ આ વિજ્ઞાન છે। બહુ સારું, બરોબર, કે આજે સાબિત થયું કે ભાઈ 6 ફૂટનું તમે અંતર રાખો અને ઈ આ, એટલે મનસુખભાઈ હું તમને વચ્ચે એ જ વસ્તુ, કારણ કે આપણી સંસ્કૃતિ વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિ છે ને આ બધી વસ્તુ તો આપણે ઓલરેડી એમાં કરેલી છે, નમસ્કારની જે વાત હતી હવે વિશ્વ જે છે એ મજબૂરીથી અપનાવે છે, પણ તમે જે વાત કરી છે આ તો શાસ્ત્રમાં ઉલ્લેખ જ છે। હા, અને ઘણી બધી બાબતો છે કે જો નમસ્કાર છે ને ઈ વિશ્વ એ અપનાવવા જેવી સૌથી સાયન્ટિફિકલ, વૈજ્ઞાનિક ગણો, પ્રકૃતિ ગણો, સ્વચ્છતા ગણો, માનવ સભ્યતા ગણો, વિદેશમાં સ્ત્રી પુરુષ એકબીજાને બસ ભરે ઈ સંપૂર્ણ અપ્રાકૃતિક છે, અસામાજિક છે। આપણી નવી પેઢી ઈ ખેલસામાં દોડતી જાય છે, એનું અજ્ઞાન છે અને એનું પતન છે। આપણે આપણી સંસ્કૃતિના મૂલ્ય સમજીએ કે આપણી જે નમસ્કારની પદ્ધતિ છે એમાં સ્વચ્છતા છે, એમાં માનવ સભ્યતા છે, બરોબર છે, અને પરમ આદરનું ઈ વિશ્વ પ્રેરક અભિવાદન છે। એ જ રીતે આપણે બૂટ ચપ્પલ પહેરીને મંદિરમાં નથી જતા, કોઈ સંસ્થામાં નથી જતા, ઘરમાં નથી આવતા, એ હવે દુનિયાને સમજાવશે કે સ્વચ્છતાના આ નિયમનું હવે પાલન શરૂ કરશે ત્યારે, અને બીજી પ્રજા એકબીજાનું એઠું ખાઈશે। આખા વિશ્વમાં એકમાત્ર ભારતીય સંસ્કૃતિ એવી છે જયમલસિંહભાઈ કે જે ઊંચેથી પાણી પીવાને માનવ સભ્યતા માને છે। મેં મારા બાળપણમાં ગામડામાં જોયું છું કે કા ગાંડો મોઢેથી પાણી પીવે અને એક સાવ અસભ્ય અને ગંદા માણસો હતા ને ઈ જ પીતા હતા, અને ભણેલી પ્રજા આજે મોઢેથી પાણી પીતી થઈ ગઈ। અને આપને જાણીને આનંદ થશે કે હું ફેક્ટરીનો ફ્લોટેક સબમર્સિબલ નો MD છું, તો મારી ફેક્ટરીમાં કાચના ગ્લાસ નથી, હું ફેક્ટરીના માલિક તરીકે ઘરમાં કાચના ગ્લાસ અમે નથી રાખતા, અમે બધે સ્ટીલ અથવા તો કાંસાના ગ્લાસ રાખીએ છીએ અને ઊંચેથી પાણી પીવાનો અમારા ઘરમાં અને ફેક્ટરીમાં નિયમ છે કે અમે તો પીએ પણ બીજાએ પણ ઊંચેથી પીવું ને સ્વચ્છતાના નિયમનું પાલન કરવું। હવે આ વિચાર તો વૈદિક કારણો છે, દુનિયા અજ્ઞાનના અંધકારમાં જીવે છે। જી મનસુખભાઈ, મારે ખાસ કરીને પાણીની જ જેમ વાત છે, તમે હું તમારી વાત લોકો સુધી અત્યારે ખૂબ ઉપયોગી થશે, પાણીનો એક મુદ્દો એ પણ છે, જયારે નાના હતા ત્યારે અમે પાણી કોઈક ના ઘરે, એટલે કોઈ ના ઘરે પાણી પીવાની છૂટ ગામે રખડતા રખડતા થાકી ગયા હોય, એટલે ડેલી એમ કે પાણી પીવું છે ને, આપણે હાથ જે કહીએ અમે ખૂબો કહીએ અને એ જે છે એમાં લોકો રેડે પાણી અને એ પાણી પીતા સાહેબ, તો એ સંસ્કૃતિ પણ આપણી હતી, એમાં સહેજ પણ આપણે નાનમ કેવું નતું, પણ એની અંદર પણ એક વસ્તુ હાથ ધોઈ લ્યો અને પછી તમે પાણી પીવો અને હાથે થી આપણે પાણી પીધું, સ્વચ્છતા જ આ બધું, સ્વચ્છતા જો નમસ્કાર ઈ સ્વચ્છતા અને પરમ માનવ સભ્યતા, ઊંચે થી પાણી પીવું ઈ આરોગ્ય રક્ષા, સ્વચ્છતા અને પરમ માનવ સભ્યતા, બૂટ ચપ્પલ બહાર ઉતારવા ઈ આરોગ્ય રક્ષા અને પરમ માનવ સભ્યતા છે, બરાબર। એટલે આવા તો અનેક બાબતો, પછી એકબીજાનું એઠું ખાવું નહીં, કોઈને ખવડાવવું નહીં, પણ ઘણી પ્રજા એક
એક મોટા થાળામાં 5-10 જણા જમે છે, તો એની અજ્ઞાન અને મજબૂરી હતી અને એને હજી ભણેલા ચોટી પડ્યા છે, એનું અજ્ઞાન છે. સાચી માનવ સભ્યતા અને એનાથી કોઈ ભાઈચારો થતો નથી. શું આપણે અલગ અલગ થાળીમાં ખાઈ જઈએ તો આપણે ભાઈચારો નથી? આપણે પતિ પત્ની અલગ થાળીમાં જમે છે, શું એની વચ્ચે પ્રેમ નથી? એટલે ભારતીય સંસ્કૃતિના મૂલ્યો હજારો વેલા પ્રસ્થાપિત થયેલા, હજારો વર્ષ પહેલા, ત્યાં આજે પણ દુનિયાની અન્ય સંસ્કૃતિ અન્ય દેશો નથી પહોંચતા. જ્યારે આપણે આપણા મૂલ્યોને વાસ્તવિક રીતે વિજ્ઞાનના ત્રાજવે તોડી અને દુનિયા સમક્ષ મૂકશું તો તેનામાં જ્ઞાન હશે અને ધર્માંધતા નહીં હોય, એ બધી જ પ્રજાને સ્વીકાર છે. જળ અભિયાન, જળ ક્રાંતિ દેશને હતી, ગીર કાંકરેજ ગાયની ક્રાંતિ હતી, નાખા દેશની દેશી કૌરક્ષાનો માર્ગ બતાવ્યો. ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને માનવતાના માર્ગે આખા વિશ્વમાં વિસ્તાર કરવાનો પણ મારો સંકલ્પ છે. આપણે તો કટ્ટરવાદી નથી કે તલવાર લઈને અમારી સંસ્કૃતિ અપનાવો ને તમે કોઈને કાપી નાખશું, ના. અને એ તો મહા હિંસા છે અને શૈતાનીય છે. આપણી સંસ્કૃતિમાં એને રાક્ષસી કૃત્ય કીધું છે કે આપણા વિચારમાં જો પવિત્રતા અને સત્યતા હોય તો સામેની વ્યક્તિ પણ ઇન્સાન છે, એને હૃદયથી સ્વીકારશે. એવી એકમાત્ર સંસ્કૃતિ હોય તે ભારતીય સંસ્કૃતિ છે. આવા તો સેંકડો મૂલ્યો આપણી સંસ્કૃતિમાં છે. જી મનસુખભાઈ, અત્યારે છેલ્લા 15 દિવસથી આપ મારી ગૌશાળા આવી ગયા છો, જે ખાટલે બેસીને જે તમે મારી ગાયોની જે ચા પીધી હતી એ જ ખાટલો ઉપર અત્યારે બેઠો છું, તમારી સાથે વાત કરું છું. 15 દિવસથી હું મારું ઓફિસનું કામ અહીંયા જે છે એ ગૌશાળાથી ન્યૂઝ બનાવવાનું ચાલુ કરું છું. અત્યારે તમારો ઇન્ટરવ્યુ એ પણ ગૌશાળામાં બેઠા બેઠા લઉં છું. એટલે એક આ એક પરંપરા હતી સાહેબ કે આપણે એના એના સંસર્ગથી પણ જે છે રોગો ન આવતા, તો અત્યારે મને ખૂબ સારું ફીલ થાય છે. ત્યારે તમે શું કહેશો કે ગામડાનું જે જીવન હતું, આજે મુંબઈ ગામડા તરફ ભાગે છે, બેંગ્લોર ગામડા તરફ ભાગે છે. એક તરફ ગામડાને લોકો અબુધ લોકો ગણતા હતા, ગામડાના લોકો જે છે એ સમજ વગરના લોકો, પણ જ્યારે પણ તકલીફ પડે છે ત્યારે શહેર ગામડા તરફ જ દોટ મૂકે છે. મનસુખભાઈ, નહીં આમ તમે ગણો ને તો શહેર છે ને, શહેર એ સંપૂર્ણ અપ્રાકૃતિક છે. આ ના સમજાય ને તો એ વૈજ્ઞાનિક પણ અજ્ઞાની છે અને ગમે એવો ટોચનો નેતા પણ અજ્ઞાની છે. કે માનવ વસ્તીનું પૃથ્વી ઉપર એમ કે સંતુલન હોવું જોઈએ. આ તો ગામડામાં રહેવું નથી, બધા શહેરમાં ભાગશે. એક જ ભૂલથી પણ સમગ્ર પ્રકૃતિનો, સંસ્કૃતિનો અને માનવ જાતિનો વિનાશ નિશ્ચિત થશે. આટલી રાષ્ટ્ર સેવન પ્રકૃતિના કામ કર્યા પછી ગોવેદ લેખા પછી મારો અભિપ્રાય છે કે જો જીવ સૃષ્ટિને અને માનવ જાતિએ બચવું છે ને તો ગામડામાં રહી અને સંતુલન બચાવવું પડશે. અને સીધી મહાવિનાશ થશે ત્યારે બધી રીતે શહેરનો થશે, એવી જ રહેશે. એ ગામડાના લોકો રહેશે ને એનો વંશ આ પૃથ્વીની નવી દુનિયાના માનવો હશે. મારા અંતરનાદના શબ્દો છે. અને હવે આ કોરોના વિશે કહું કે આનાથી બચવા વિજ્ઞાન છે કે ઘરમાં સવાર સાંજ ગાયના ઘીનો યજ્ઞ ને ધૂપ કરીએ, એમાં લીમડાના સૂકા પાન નાખીએ, ગુગર અને કપૂર આ ખાસ નાખવા, નાખી શકાય તો એમાં જવ સરસો પણ નાખવા. કાંઈ ના મળે તો ગાયનું ઘી લીમડાના સૂકા પાન પર્યાપ્ત છે. આ પરમ વિજ્ઞાન છે. જયમલજીભાઈ, આપણે ધૂપ થતો આરતી થતી તો લોકો એની માથે હાથ મૂકી અને પછી પોતાને નાક અને ચહેરા ઉપરથી માથે ચડાવતા. આ પરમ વિજ્ઞાન છે કે હાથને યજ્ઞનો ધુમારો કે અગ્નિ લાગી જાય, બરોબર, ધૂપનો ધુમારો અને યજ્ઞનો અગ્નિ, તો હાથ 12 કલાક, ઓછામાં ઓછા 12 કલાક માટે બેક્ટેરિયા વાયરસ થી સુરક્ષિત થઈ જાય છે. અત્યારે સેનેટાઈઝર યુઝ કરે છે જેમાં 72% આલ્કોહોલ છે અને મજબૂરીથી યુઝ કરવું પડે છે. એટલે આપણે આલ્કોહોલનો વિરોધ કરીએ છીએ પણ અત્યારે મજબૂરી ઉભી થઈ છે. પણ જો તમે જે કહો છો એ પ્રમાણે જો દીવા અને એની જો આપણે કહી શકાય કે આપણે આરતી લેવી એ ગામમાં કહીને બે હાથેથી આરતી લેતા, તો તમે જે વાત કરી કે એનાથી આપણા હાથો જે છે એ કીટાણુ મુક્ત થાય જ છે. ગેરંટી 100% જે તરત સહિતા વાંચી લઈએ, અથર્વવેદ વાંચી લઈએ, એમાં આ વસ્તુ છે. એનો ઉદ્દેશ આટલો મહાન છે, એને આસકા કહેવાય. જે લઈએ ને ધૂપ કે આરતી, એના આસકા નામ આપેલું છે આપણે સંસ્કૃતમાં, બરોબર. અને બીજું, બધાએ ગરમ પાણી પીવું છે અને ઊંચેથી જ પાણી પીવું છે. જો આપણે આપણા પરિવારને અને દુનિયાને ઠીક રાખવા માંગતા હોઈએ તો મોઢે પાણી પીવાની અસભ્યતા, અભદ્રતા ભૂલી જઈએ, બરોબર. અને ઊંચેથી પાણી પીવાનો નિયમ અને સભ્ય માણસોને મારી અપીલ છે કે તમારા ઘરમાં આચરણ કરો, તમારી ઓફિસમાં બોર્ડ મારો
કે બહારના મહેમાને પણ ઊંચેથી પાણી પીવું, સ્વચ્છતા માટે, માનવ સભ્યતા માટે. જી, અંતિમ પ્રશ્ન ખાસ કરીને મનસુખભાઈ મારે એ પૂછવું છે, એક બે વસ્તુ તો પાણીની તમે જે વાત કરી છે, તો પાણીથી પણ અત્યારે સાબિત થયું છે કે ગરમ વસ્તુથી આ જે કોરોનાના જે વાયરસ છે અંદર ફેફસાને જે છે એ કફથી ભરી દે છે અને માણસોને શ્વાસ લેવામાં તકલીફ થાય છે એટલે મરી જાય છે. તો એ જે ગરમ વસ્તુનો સેવન કરવાથી કેટલો ફાયદો થશે એક, અને બીજી વસ્તુ આવતીકાલે રાત્રે 9 વાગે 9 મિનિટ માટે જે મોદી સાહેબે જે વાત કરી છે કે દીપ મીણબત્તી મોબાઈલની ટોર્ચ અથવા તો ટોર્ચ, હવે એમાં જે છે એમાં મેં પસંદગી વ્યક્તિગત કરી છે દીવાની, કે એક દીવો જે છે એ પણ મારી ગૌશાળાની ગાય જે છે દેશી ગાયો, તમારા માર્ગદર્શનથી સતત અમે આગળ વધ્યા છીએ, એ ગાયનું ઘી જે છે એ જ અમે આજે રાત્રે આવતીકાલે રાત્રે પકડાવવાના છીએ, એના વિશે તમે શું મેસેજ આપો છો આ બે વસ્તુને, ગરમ પાણી અને ગાયનું જે છે દીવો? હા, ગરમ પાણી કીધું, ગરમ પાણી જ પીવું જોઈએ અને હંમેશા પીવું જોઈએ, સવારે ઉઠી માણસે ગરમ પાણી પીવું જોઈએ આરોગ્ય રક્ષા માટે, વાયરસ બેક્ટેરિયાથી બચવા, અને સાંજે સૂતી વખતે પણ બે ઘૂંટડાથી લઈ અને અડધો ગ્લાસ ગ્લાસ જેટલી અનુકૂળતા મુજબ પીવું જોઈએ. હવે મોદી સાહેબ નો સંદેશ છે ને ઈ રાષ્ટ્રીય ચેતનાની જાગૃતિ માટેનો છે, બરોબર? એટલે એ બરાબર સત્ય છે અને અમારું એને સંપૂર્ણ આખું સમર્થન છે. અમારી સેવા સાથે જોડાયેલા કરોડો લોકોને અપીલ છે કે તમે એનું સંપૂર્ણ આપણો રાષ્ટ્ર ધર્મ છે એને માનવું અને એનું આચરણ કરવું, પણ એની સાથે જો ગાયના ઘીના દીવો પ્રગટાવશું ને તો વિજ્ઞાન જોડાઈ જાય છે આરોગ્ય રક્ષાનું, બરોબર? એટલે રાષ્ટ્ર ધર્મનું પણ પાલન છે અને આરોગ્ય રક્ષાની પરમ વિજ્ઞાન છે કે આપણે ગાયના ઘીના સર્વત્ર દીવા કરીએ. વાહ, ઘરમાં જેટલા થઈ શકે. વાહ, થેન્ક યુ મનસુખભાઈ, ખૂબ ખૂબ આભાર, અને બસ જલ્દીથી આપણે આ સમયને પસાર કરીએ અને આપ જલ્દીથી પાછા કચ્છમાં આવી અને વળી પાછું મળવાનું થશે ત્યારે મળશું. ખૂબ ખૂબ આભાર મનસુખભાઈ, સુવાગ્યા. થેન્ક યુ. જી સાહેબ.